સાઉતર વાવાઝોડાને પગલે સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં કેળના પાકને પણ વ્યાપક નુકસાન થયું છે. જે બાબતે કેબિનેટ મંત્રી ઈશ્વર પરમારે કેળના પાકને થયેલ નુકસાનીનું નિરીક્ષણ કર્યું હતું. સાઉતર વાવાઝોડાએ સુરત જિલ્લામાં ખેત વિસ્તારમાં કહેર વર્તાવ્યો છે, જેમાં ડાંગર સાથે કેળના પાકને પણ નુકસાન થયું છે. જિલ્લાના પલસાણા તાલુકામાં ખેડૂતોએ હજારો હેક્ટરમાં કેળનો પાક લીધો હતો. વાવાઝોડા અને ભારે વરસાદના પગલે કેળ નષ્ટ થઈ છે, જેથી ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. જે બાબતે હવે રાજ્ય સરકારે પણ ગંભીરતા લીધી છે. પલસાણા તાલુકામાં કેળમાં નુકસાન મામલે સ્થાનિક ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી ઈશ્વર પરમારે પલસાણા તાલુકાના તમામ ગામોની મુલાકાત લીધી હતી. મંત્રી ઈશ્વર પરમારે કેળના ખેતરોમાં જઈને નિરીક્ષણ કર્યું, સાથે જ ખેતીવાડી વિભાગ સંબંધિત અધિકારીને હાજર રાખી જરૂરી સૂચન કર્યું. નુકસાની પામનાર ખેડૂતો પણ ત્યાં જ હાજર હોય ખેડૂતો સાથે મુલાકાત કરી તેઓના પ્રશ્નો સાંભળ્યા હતા. જી, ખાસ કરીને જે વાવાઝોડાના પગલે નુકસાન થયું છે, તો આજે કયા કયા વિસ્તારની મુલાકાત લીધી, ખેડૂતોની શું રજૂઆત? ગત દિવસોમાં જે આપણા દક્ષિણ ગુજરાતમાંથી ટાઉટે વાવાઝોડું પસાર થયું અને એ વાવાઝોડાથી ખેડૂતોના પાકને જે નુકસાન થયું છે, એ નુકસાનની હું વાત કરું તો આજે બારડોલી વિધાનસભા મત વિસ્તારના પલસાણા તાલુકા ખાતે અમોએ બાગાયતી પાક કેળાના પાકના ખેતરોની મુલાકાત લીધી. ખેડૂતો પણ સાથે હતા, સાથે જ ખેતી વિભાગના અધિકારીશ્રીઓ, ગ્રામસેવકશ્રીઓ અને બાગાયતની મંડળી ચલાવતા મંડળીના હોદ્દેદારશ્રીઓ પણ અમારી સાથે ઉપસ્થિત હતા. આ બાગાયતી પાકમાં ખાસ કરીને પલસાણા તાલુકામાં કેળનો પાક થાય છે ત્યારે વાવાઝોડાથી કેળના પાકને ખૂબ જ નુકસાન થયેલ છે. એ સુરત જિલ્લાના ખેતી વિભાગના અધિકારીઓ સાથે એનું સર્વે કરાવવાનું શરૂ કરવામાં આવ્યું છે અને આગામી બે દિવસની અંદર એનું સર્વે કરીને રાજ્ય સરકારને રિપોર્ટ મોકલવામાં આવશે અને શક્ય હોય તેટલી વધુ મદદ અમારા વિધાનસભા મત વિસ્તારના, સુરત જિલ્લાના અને સમગ્ર રાજ્યના ખેડૂતોને એમને સહાય થાય એ પ્રમાણેની કાર્યવાહી સમગ્ર ગુજરાતમાં ચાલી રહી છે. ત્યારે બારડોલી વિધાનસભા મત વિસ્તારના પલસાણા તાલુકામાં પણ અમોએ ખેડૂતો સાથે આ ઊભા પાકને જે નુકસાન થયું હતું એ મુલાકાત લીધી હતી અને ડામડોદ ખાતે આવેલ એના ડામડોદ ખાતે પલસાણા તાલુકામાં આવેલ બાગાયતમાં બેસી તમામ વિગતો એકઠી કરી તમામ ખેડૂતોના ખેતરે જઈને એનો આગામી બે દિવસમાં રિપોર્ટ રાજ્ય સરકારમાં રજૂ કરવામાં આવશે અને સરકારશ્રી તરફથી જે કંઈ સહયોગ સહકાર મળે એ સહયોગ ખેડૂતોને પહોંચાડવામાં આવશે.